હેલો એવરીવન, વેલકમ ટુ યર ચેનલ હેરિસર ઇંગ્લિશ. દોસ્તો, આજે તમારી માટે લઈને આવ્યો છું ઇમેલ રાઇટિંગ. આગળ આપણે ઇમેલ રાઇટિંગની અંદર થોડા ઘણા જે પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ માટેનો ઇમેલ જે છે એનું ફોર્મેટ જે છે આપણે આગળ ભણી ગયા છીએ. જો એ તમે ચૂકી ગયા હોય તો આપણી ચેનલ પર જઈને તમે ઇમેલ રાઇટિંગ શીખી શકો છો અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ. હવે અહીંયા જે ઇમેલ રાઇટિંગ આપણે લખવાનું હોય છે, આપણને ખબર છે કે પહેલાં જે એપ્લિકેશન લખવી પડતી હતી કાગળ પર, એની જગ્યાએ અત્યારે આપણે કોમ્પ્યુટર થ્રુ ઇમેલ લખવાનું આવે છે. ઇમેલ જે છે અલગ અલગ રીઝન્સથી આપણે લખતા હોઈએ છીએ. ફોર્મલ ઇમેલ હોય છે, ઇન્ફોર્મલ હોય છે, રિલેટિવ્સની અંદર લખતા હોઈએ છીએ, ફ્રેન્ડ્સની અંદર લખીએ છીએ તો એ ઇન્ફોર્મલ કહેવાય, અને કોઈ અધિકારીક ઓફિશિયલી લખતા હોઈએ છીએ કોઈ હોદ્દા પર બેઠેલા અધિકારીને તો એ જે છે ફોર્મલ ઇમેલ કહેવાતો હોય છે. તો દોસ્તો, આપણે જ્યારે ઘણીવાર બેન્કિંગની અંદર પણ ઘણા બધા કામ આપણે કઢાવો તેના માટે આપણે જે છે ઇમેલ રિક્વેસ્ટ કરવી પડતી હોય છે. ઘણીવાર આપણે એટીએમ માટે રિક્વેસ્ટ કરવી પડતી હોય છે ત્યારે ઇમેલ લખતા હોઈએ છીએ. ન્યૂ ચેકબુક માટે ઇમેલ લખતા હોઈએ છીએ. કોઈ ચેક જે છે આપણે કેન્સલ કરાવવો હોય તો એના માટે આપણે ઇમેલ લખતા હોઈએ છીએ. તો ઘણા બધા પર્પઝથી આપણે ઇમેલ લખતા હોઈએ છીએ. તો અહીંયા દોસ્તો, જે ઇમેલ લખવાનો છે એ આપણે નવી ચેકબુક જે છે ઇસ્યુ કરવા માટેનો છે. ખૂબ જ સરળ રીતે સમજાય એ રીતે અહીંયા આપણે જે ઇમેલ છે એ સમજાવવાનો પ્રયત્ન પૂરી રીતે કરેલો છે. જો હંમેશા હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરીને આગળ આવનારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ. અહીંયા જે એક વ્યક્તિ છે જેનું નામ છે રાજવીર શર્મા. રાજવીર શર્મા રાઇટ્સ એન ઇમેલ, એ ઇમેલ લખે છે ટુ ધ બેંક મેનેજર, બેંક મેનેજરને ઓન SBI ગાંધીનગર @gmail.com પર ટુ ઇસ્યુ અ ન્યૂ ચેકબુક, કે નવી ચેકબુક ઇસ્યુ કરવા માટે રાજવીર શર્મા નામની વ્યક્તિ જે છે એ બેંક મેનેજરને ઇમેલ લખે છે. તો ઇમેલનું જે ફોર્મેટ છે તમને ખ્યાલ છે, અહીંયા આપેલું છે. સૌથી પહેલાં ફ્રોમ, એટલે કે જે વ્યક્તિ ઇમેલ લખી રહ્યો છે તેનું ઇમેલ આઈડી આપણે એ લખવાનું રહેશે. રાજવીર શર્મા 145@gmail.com. તમે અહીંયા તમારી રીતે બીજું કોઈ નામ આપેલું હોય તો એ રીતે પણ તમે લખી શકો છો. ત્યારબાદ જે જગ્યાએ આપણે ઇમેલ લખવાનો છે તેનું ઇમેલ આઈડી આપણી SBI ગાંધીનગર જે અંદર ઇમેલ આઈડી આપેલું જ છે, તો ટુની અંદર એ જ ઇમેલ આઈડી આપણે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ છે સબ્જેક્ટ, કયા એનો જે વિષય શું છે, કે કયા હેતુસર તમે ચેકબુક ઇસ્યુ કરો છો. તો લખો ટુ ઇસ્યુ ન્યૂ ચેકબુક, નવી ચેકબુક ઇસ્યુ કરવા માટે જે છે એ ઇમેલ લખીએ છીએ, તો એ સબ્જેક્ટની અંદર આવી જશે. ત્યારબાદ દોસ્તો, શરૂઆત કરવાની છે રિસ્પેક્ટેડ સર, માનનીય રિસ્પેક્ટેડ સર. શરૂઆતમાં તમારે બેઝિક માહિતી આપવાની હોય છે. આઈ વિશ ટુ ઇન્ફોર્મ યુ દેટ, હું ઈચ્છું છું ઇન્ફોર્મ કરવા માટે બરાબર દેટ કે આઈ હેવ અ સેવિંગ એકાઉન્ટ ઇન યોર બેંક, મારે તમારી બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ છે. માય એકાઉન્ટ નંબર ઇઝ, મારો એકાઉન્ટ નંબર છે. અહીંયા એકાઉન્ટ નંબર તમારે જે તમારે તે લખવો હોય તે તમે લખી શકો છો. આઈ વિશ એટલે કે આઈ હું તમને ઇન્ફોર્મ, આઈ વિશ ટુ આવશે અહીંયા વિશ પછી. આઈ વિશ ટુ ઇન્ફોર્મ યુ દેટ, હું ઇન્ફોર્મ કરવા ઈચ્છું છું કે આઈ હેવ અ સેવિંગ એકાઉન્ટ ઇન યોર બેંક, મારા તમારે બેંક છે તેની અંદર સેવિંગ એકાઉન્ટ છે. મારો એકાઉન્ટ નંબર અહીંયા જે આપેલો છે તમે લખવાનો છે. આઈ વિશ ટુ પે માય ક્લાયન્ટ્સ બાય ચેક, હું મારા ક્લાયન્ટ્સને ચેક જે છે એ ઇશ્યુડ અગેન્સ્ટ માય એકાઉન્ટ, મારા એકાઉન્ટમાંથી હું એમને જે છે ચેક થ્રુ પેમેન્ટ કરવા ઈચ્છું છું. ધેરફોર તેથી કાઇન્ડલી મહેરબાની કરીને ઇશ્યુ મી અ ન્યૂ ચેકબુક, મને નવી ચેકબુક ઇશ્યુ કરો ઓફ 100 લીવ્સ 100 પેજની, બરાબર જેટલા પેજની આપણે જોતી હોય એટલા પેજની લખી શકો. 100 છે 200 છે કોઈ પણ તમે લખી શકો છો. સિમ્પલનો સોબર, વધારે બીજું કોઈ જ પ્રકારનું લખાણ લખવાનું નથી. ત્યારબાદ આઈ હેવ ગિવન માય બેંક એકાઉન્ટ ડિટેલ્સ ફોર યોર રેફરન્સ, મેં તમારા રેફરન્સ માટેથી અહીંયા મારો બેંક એકાઉન્ટની ડિટેલ્સ હું અહીંયા આપી દઉં છું. તો અહીંયા તમારે થોડી માહિતી લખવાની હોય છે. ત્યારબાદ છે એકાઉન્ટ હોલ્ડર નેમ, સૌથી પહેલાં એકાઉન્ટ હોલ્ડરનું નામ, તો અહીંયા આવશે રાજવીર શર્મા. એકાઉન્ટ નંબર તમારે લખી દેવાનો છે, અને બેંક બ્રાન્ચ, કઈ જે બેંક છે બેંકની જે બ્રાન્ચ છે કઈ બ્રાન્ચ છે, તો SBI ગાંધીનગર. આટલી તમારે માહિતી લખી નીચે થેન્કિંગ યુ, આપનો ખૂબ ખૂબ આભાર, યોર સિન્સિયરલી, આપનો જે કહેવાય વિશ્વાસુ રાજવીર શર્મા. તો આ રીતે દોસ્તો તમારે અહીંયા જે ઇમેલ જે છે બરાબર ન્યૂ ચેકબુક ઇસ્યુ કરવા માટેનો ખૂબ જ સરળ ભાષામાં તમારે લખવાનો હોય છે, અને તમે પૂરા 5 માર્ક્સ મેળવી શકો છો. તો આશા રાખે છે કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો ખરેખર દિલથી એક લાઇક કરી દો અને આપણી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો દોસ્તો, ફરી મળીશું આવતા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ,
જય હિન્દ.